आज राज्यभर में वरसादी माहौल। एक दिवस दरमियान राज्यभर में वरसाद। दक्षिण गुजरात में भारे वरसाद पड़वानी शक्यता। आवतीकाल राज्य में घटशे वरसादनुं जोर। दक्षिण गुजरात सौराष्ट्रना केटलाक भागों में सामान्य वरसाद पड़ी शके। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ચિંતા। જાપાનના પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાને માવઠા અંગે મેળવી માહિતી। કૃષિપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર માહિતી મેળવી। રાજકોટ જિલ્લાના લોધિકા તેમજ અનેક ગામડાઓમાં પડ્યો વરસાદ। અહીંના વાઘુદળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ભરાયા પાણી। સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। ભાવનગરમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ। ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ। મોરબીમાં ભારે પવન સાથે કરા પડ્યા। બરફના કરાને કારણે અનેક સિરામિક ફેક્ટરીઓમાં નુકસાન। ફેક્ટરીઓના શેડમાં પડ્યા કાણા। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને પવન સાથે વરસાદ। ગોંડલ, દેરડી, ધરાડા સહિતના ગામોમાં વરસાદ પડતા ભારે હાલાકી। સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન। રાજકોટના વિંછિયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। અહીંના ઓરી, મોટી, લાખાવાડ, થોરિયાળી, પીપરડી, ગુંદાળા, વાંઘધા આ ઉપરાંત સનાળી, વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ। કમોસમી માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા। જામનગરમાં બે કલાકના વિરામ બાદ કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભર શિયાળે ચોમાસા જેવા માહોલ જોવા મળ્યો। અહીંના ગુંદા, કાલ મેઘડા, માખા કરોડ, ખંડેરા, ડેરી અને ખરડી સહિતના વિસ્તારોમાં વરસાદ। સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ભારે વરસાદ। પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન। ભર શિયાળે વરસાદ પડતા ભારે નુકસાનની ભીતિ। મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી। મુખ્ય રોડ પર ભરાયા વરસાદી પાણી। વિજાપુરના ટીબી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। ખેડાના નડિયાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ। પૂર્વથી પશ્ચિમને જોડતા અંડરપાસ સહિત રેલવેના ગરનાળા પાણીમાં ગરકાવ। રબારી કોલોની સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારોમાં વરસાદી માહોલ। રવિવારને કારણે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। વરસાદી માહોલને કારણે વાતાવરણ આહલાદક જોવા મળ્યું। જૂનાગઢના કેશોદ પંથકમાં વરસાદને કારણે તુવેરનો પાક ઢળી પડ્યો। જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો ભારે વરસાદ। ખેડૂતોના પાકને નુકસાન થતાં વધી ચિંતા। તો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ। થરાદ ડીસા હાઈવે પર ભરાયા વરસાદી પાણી। જેતડા નજીક હાઈવે પર 1 ફૂટથી વધુ પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદી માહોલ। ભરૂચ જિલ્લામાં વરસાદ, વહેલી સવારથી પલટાયું વાતાવરણ। ગાજવીજ સાથે થયું માવઠું। વિરમ ગામના માંડલ તેમજ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। અહીંના ભોજવા, ધાકડી, ડુમાણા અને કાલિયાણા, હંસલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું। શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ। કચ્છમાં કમોસમી વરસાદ। જિલ્લાના રાપર અને ધોળાવીરા વિસ્તારમાં વરસાદ પડ્યો। વહેલી પરોઢે ધોળાવીરામાં વરસાદ સાથે પડ્યા કરા। નવસારી શહેર અને જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી કમોસમી વરસાદ। માવઠાના લીધે ખેડૂતોમાં ફરી પડ્યું ચિંતાનું મોજું। સિઝન વગરનો વરસાદ બગાડશે બાગાયતી પાક। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠું। વઢવાણ, લખતર, ચોટીલા સહિત જિલ્લાભરમાં વરસાદી ઝાપટા। વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં વધી ચિંતા। વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન। ભારે પવન અને વરસાદને કારણે નુકસાન। કપાસના ઝીંડવા, ફૂલ ભમરી અને છોડ પર તૈયાર કપાસ સહિત જમીનદોસ્ત થયા। વડોદરાના શિનોર સાધલીના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી। રસ્તાની વચોવચ વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકોને હાલાકી। તંત્રને જાણ કરતા રસ્તા પરથી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ। વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ।
તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો. ભર શિયાળ ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન. સુરત ઓલપાડના પાલ કોટન માર્કેટની અંદર મૂકેલો ડાંગરનો જથ્થો ધોવાઈ ગયો. પવનને કારણે પતરાનો શેડ ઉડી ગયો, જેને કારણે ડાંગરનો જથ્થો પલળી ગયો. મંડળીમાં ઓલપાડ સહિત 84 તાલુકાના 36 ગામોના ડાંગરનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. અંદાજે 20 લાખથી વધુનું થયું નુકસાન. સુરતમાં ભર શિયાળે માવઠાનો માર. ભારે વરસાદથી ઠેર ઠેર તારાજીના સર્જાયા દ્રશ્યો. પ્રધાન મુકેશ પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો. ઓલપાડ સુરત સ્ટેટ હાઈવે પર અસર. મુકેશ પટેલે નુકસાનીના સર્વેના આપ્યા આદેશ. સર્વે બાદ તપાસ કરી સરકારને સોંપાશે રિપોર્ટ. ભર શિયાળે અમદાવાદવાસીઓ પલળ્યા. ભારે વરસાદની આગાહીમાં એમસી ઊંઘતું ઝડપાયું. આગાહી બાદ પણ મોન્સૂન કંટ્રોલ રૂમ પર તાળું જોવા મળ્યું. કોર્પોરેશને કોઈપણ પ્રકારની આગોતરી વ્યવસ્થા ન કરી. વધુ વરસાદ વરસે તો કોઈપણ પ્રકારનું નથી આયોજન. ભરૂચમાં ભારે પવન અને વરસાદને કારણે મેળામાં ફસાયા લોકો. શુક્લતીર્થના મેળામાં 25 જેટલા લોકો ફસાતા રેસ્ક્યુ કરાયા. ભારે વરસાદને કારણે બેટ પર ફસાયેલા લોકોમાં છવાયો હતો ભય.